भरूच जिल्लाना सहकारी राजकारणમાં ભૂકંપ આવ્યો છે। કોંગ્રેસના આગેવાન અને વટાડિયા સુગર ફેક્ટરીના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા વિરુદ્ધ ઉચ્ચપાતની ફરિયાદ નોંધાઈ ગઈ। આ ફરિયાદ સુગર ફેક્ટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ સુણવાએ નોંધાવી છે। વાલીએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વટાડિયા સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ ઉર્ફે સુરજીતસિંહ માંગરોલા અને આરોપીઓએ ખેડૂત નાણાં અંગત સ્વાર્થ માટે વાપરી સુગર ફેક્ટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। फरियाद में जणावे मुजब 2008-9 અને 19-20 समयगाड़ा दरमियान सुगर फेक्टरी चेरमेन संदीप मंगरोलाए खांड तथा मोलासिस वेचाण पोतानी अंगत पेढ़ी मार्फते करी संस्था साथे छेतरपिंडी करी छे। सुगर फेक्टरी ने खांड के मोलासिस जो ऑर्डर मळे तेनी पूरेपूरी रकम एडवांस लेवानी होय छे अथवा तो पूरेपूरी संस्थाना बैंक खाता में आरटीजीएस करवानी होय छे। परंतु पूर्व चेरमेन संदीप मंगरोला तेना मळती आवे आ रकम तेना अंगत बैंक खाता में जमा करावी। આ ઉપરાંત ચેરમેને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી લોન આપવામાં અને ગેરરીતિ કરવાનો આક્ષેપ પણ કરી લીધા છે। સંદીપ માંગરોલાએ આ સંદર્ભે ભરૂચ ખાતે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ પોલીસ આવી પહોંચીને તેમની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। હું પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સોણવા ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો ખેડૂત સભાસદ છું। છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારની સામે સભાસદના અને સંસ્થાના હિતમાં અમે લડત કરીએ છીએ। સુગરમાં થયેલા ભ્રષ્ટાચાર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર ખાન નિયામક સાહેબ વિભાગીય મુખ્યમંત્રી શ્રી સુધીર લેખિત વડાપ્રધાન શ્રી લેખિત અમે રજૂઆત કરી છે। અમારી રજૂઆતના પગલે સુગરમાં કથિત ભ્રષ્ટાચાર ખાન નિયામક દ્વારા તપાસ ચોકસી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી। ચોકસી અધિકારીના તપાસ દરમિયાન ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર વગેરે નામે અલગ અલગ કલમો હેઠળ જવાબદારી બનતી હોય તેવો રિપોર્ટ ખાન નિયામકને સુપરત કર્યો હતો। આ અમારી તપાસ લેખિત મૌખિક રજૂઆત બાદ અમે ગણેશ વાલિયા તાલુકા મથકમાં 3 માસ અગાઉ ગણેશ સુગર તાત્કાલિક ચેરમેન સુરજીતસિંહ સંદીપસિંહ માંગરોલા મેનેજિંગ ડિરેક્ટર સહિતના જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે ફરિયાદ આપી હતી અને લેખિત જવાબો અમે પોલીસને આપ્યા હતા। આજરોજ વાલિયા પોલીસ મથક દ્વારા સુગરના તત્કાલીન ચેરમેન સુરજીતસિંહ ઉર્ફે સંદીપ માંગરોલા ચીફ એકાઉન્ટન્ટ તાત્કાલિક ગણેશ સુગરના વહીવટી કર્મચારીઓ અભિરાજ એજન્સીના માલિક કિંજલ કેમિકલના માલિક પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરના માલિક મહેશ એન્ટરપ્રાઇઝના માલિક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તાત્કાલિક મેનેજર કર્મચારી વિરુદ્ધ 85 કરોડનું આર્થિક કૌભાંડ સુગરના સભાસદો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી સંસ્થામાં ઉચાપત કરી ભરપાઈ ના થઈ શકે તેવું કૌભાંડ કરતા તેની વિરુદ્ધ અલગ અલગ આઈપીસી કલમ મુજબ ગુનો કાર્યવાહી હાથ ધરી છે। ગણેશ સુગરના સભાસદો સામે વતી અમો સભાસદો જે ખેડૂતના હિતમાં સુગરના હિતમાં લડત ચલાવી ભ્રષ્ટાચાર કરનાર તમામ સામે ગુનો નોંધતા ગણેશ સુગરના સભાસદોની આ જીત છે। રાજ્ય સરકારના તમામ વિભાગના અધિકારીઓની આ કાર્યવાહીને અમે આવકારીએ છીએ। ગણેશ સુગરના તમામ સભાસદોને રાજ્યની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે અને તમામ ભ્રષ્ટાચાર સામે કાયદેસરની કાર્યવાહી થશે એવી અમને આશા છે। જય કિસાન, જય ગણેશ, જય સહકાર, સત્યમેવ જયતે। આપ સૌ જાણો છો અંકલેશ્વર તાલુકામાં ભરૂચ જિલ્લામાં ગણેશ કે વટાડિયા સુગર નામની ફેક્ટરી આવેલી છે જે સહકારી મંડળી છે। વાલિયા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર શ્રી પુષ્પેન્દ્રસિંહ સુણવાએ અંદાજે થોડા સમય પહેલાં એક અરજી આપેલી છે જે અરજી ગણેશ સુગર ફેક્ટરીને સંબંધિત છે। તેના મુખ્ય આક્ષેપો એવા છે કે આ મંડળીના ચેરમેન શ્રી સંદીપસિંહ માંગરોળાએ સુગર એટલે કે ખાંડ મોલાસીસ અને બીજી કોઈ નાના મોટી ચીજવસ્તુઓ વેચીને અંદાજિત 85 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે। આવી અરજીની તપાસ વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરોજબેન ગામિત દ્વારા કરવામાં આવેલી છે। તેઓ શ્રીની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે કંઈ કૌભાંડ બાબતે અરજી આપેલી છે તેમાં પ્રથમ દ્રષ્ટિએ ઘણા બધા પુરાવાઓ એકત્ર થયેલા છે, જેમાં ફરિયાદી શ્રીના આપેલા છે,
ખાંડ ઉદ્યોગ મંડળીમાંથી મેળવેલા પુરાવાઓ છે. આ પુરાવાઓ જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો બને છે. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાલિયાને આ અરજદાર પોલીસ સ્ટેશને રૂબરૂ આવી એફઆઈઆર દર્જ કરવાની અરજ કરતા અગાઉ મળેલા પુરાવાના આધારે આ મંડળીના ચેરમેન સંદીપસિંહ માંગરોળા અને અન્ય 7-8 માણસો વિરુદ્ધ એક એફઆઈઆર દર્જ કરવામાં આવેલી છે, જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સરોજ ગામે ચલાવી રહેલા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.